पहलो प्रश्न है क्षारण की प्रक्रिया ने लीधे चांदी पर खाली जगह रंग न स्तर जवा मे तो एकदम ईजी है। चांदी पर जे छे एक काळो रंग बनी जाए बराबर, तो जे क्षार जामी जाए बराबर है एना लीधे काळा रंग न स्तर जवा मे, तो जवाब आवशे काळा रंग। क्लियर। बीजो प्रश्न है 8 कार्बन परमाणु धरावता आल्केन में हाइड्रोजन परमाणु की संख्या केटली होय, तो तमे आ सूत्र तमने आवड़ू जो कि आल्केन सामान्य सूत्र है सी एन एच टू एन प्लस टू, आल्किन आए तो सी एन एच टू एन, आल्काइन आए तो सी एन एच टू एन माइनस टू। ए ते अँ कार्बन ना 8 एन गणो ए अपने अँ एन जगह 8 लखवा, 8 गुणिया 2 10 वत्ता 2 एट के जवाब आए, तो तमारो जवाब आए 8 तू 16 गुणिया सॉरी वत्ता 2 एट 18 कार्बन आए। एकदम सहलू है, जेने सामान्य सूत्र आवड़े दाखलो ईजी रीते गणी सके। चलो त्रीजो प्रश्न, बालावस्था में खाली जगह अंतस्त्रावनी उणप सर्जाए तो वामनता, वामनता एटले कद जे छे घटे ठींगणू रहे, तो क्यों हॉर्मोन्स आए वृद्धि अंतस्त्राव। तमे वृद्धि अंतस्त्राव लख्यू हो तो पण साचू छे, अने तमे खाली आवता जीएच ग्रोथ हॉर्मोन लख्यू हो तो पण तमारू साचू छे बराबर छे, गुजराती में वृद्धि अंतस्त्राव कहेवाय। हवे आगळ जोईए विद्यार्थी मित्रों प्रश्न नंबर 4, वटाणाना ऊंचा अने नीचा छोड़ वच्चे संकरण करावता बधा ज छोड़ ऊंचा मळ्या कारण के ऊंचापणू ए खाली जग्या लक्षण थयुं, तो ए केवुं लक्षण थयुं? प्रभावी। एकदम ईजी छे, प्रभावी जवाब आवे। पछी प्रश्न नंबर 5, 1 किलो वोल्ट इज इक्वल टू केटली जूल ऊर्जा थाय, तो 3.6 × 10⁶ बराबर, आनो जवाब आवशे 3.6 × 10⁶। क्लियर। चलो आगळ जोईए प्रश्न नंबर 6, जेनी अंदर तमने एक पिरामिडनी आकृति आपी छे बराबर छे, पोषक स्तर पर ऊर्जा सौथी वधु कोनी हशे, तो सौथी वधु ऊर्जा कोनी होय? T1 नी, सौथी ओछी T4 नी, सौथी वधु कीधु छे एटले जवाब में शुं लखवानुं? T1। क्लियर। चलो हवे आपणे जोईए खरा खोटा। प्रश्न नंबर 7, कवचना डંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે, વિધાન 100% સાચું છે, તો 7મામાં શું આવશે? સાચું। 8મું, લાળ રસનો સ્ત્રાવ રુધિરનું દબાણ ઉલટી થવી એ ઐચ્છિક ક્રિયા છે, તો તમને ખબર હોવી જોઈએ કે ઉલટી આપણી ઈચ્છા પ્રમાણે થાય ના થાય, ઐચ્છિક નથી અનૈચ્છિક ક્રિયા છે, એટલે વિધાન કેવું છે? ખોટું। 9મું, જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે, એ પણ વિધાન કેવું છે? ખોટું છે। 10મું, ઘરેલું વિદ્યુત પરિપથમાં લાઈવ વાયર પર લાલ રંગનું અવાહક આવરણ લગાવેલ હોય છે, તો વિધાન કેવું છે? સાચું છે। ક્લિયર। ચલો હવે આપણે જોઈએ વિકલ્પો આપેલા છે તે। 11મા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી થાય છે, તો અહીંયા બે ધાતુ આવશે, એક તો ઓરેટ આવે અને બીજી આવે કોપર, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે બરાબર। ચલો આગળ જોઈએ 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી, તો જો આ આલ્કેન છે એટલે મિથેન છે, આ ઇથેન છે, આ પ્રોપેન છે, જ્યારે આ બ્યુટીન છે એ આલ્કિન શ્રેણીમાં છે, સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી। ક્લિયર। 13મો પ્રશ્ન ખૂબ જ સહેલો હતો, સજીવ લક્ષણો કોના દ્વારા પ્રભાવિત હોય છે, તો શું આવશે? માતૃ પિતૃ બંનેના ડીએનએ દ્વારા, ખાસ યાદ રાખજો। ક્લિયર। ચલો હવે આગળ જોઈએ 14મા નંબરનો પ્રશ્ન, મેઘધનુષ રચવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે, તો એક તો વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન આવે બરાબર, ઓપ્શન સી આવશે આમાં પણ। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 15, જેની અંદર તમને આકૃતિ આપી છે, જે પૈકી સાચું આકૃતિ એટલે તમારો અહીંયા ઓપ્શન જવાબ જે છે બી આવશે, આ બીજા નંબરની જે છે એ આકૃતિ આવે બરાબર, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ છે। આગળ જોઈએ 16મો પ્રશ્ન, તો નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે, તો ઘાસ બકરી અને માનવ બરાબર છે, ઓપ્શન બી। પ્રશ્ન નંબર 17, અહીંયા તમને માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે, આ એક તત્વની ઇલેક્ટ્રોન રચના છે, એટલે ઇલેક્ટ્રોન રચના પરથી આપણને એનો પરમાણ્વીય ક્રમાંક ખબર પડે, પરમાણ્વીય ક્રમાંક થશે 17, 17મા નંબરનો તત્વ છે ક્લોરિન, ક્લોરિન કયા સમૂહમાં આવે એવું કીધું છે, તો કયો સમૂહ આવશે? ત્રીજો બરાબર, એટલે ખાલી તમારે આટલું લખવાનું કે ત્રીજો સમૂહ આવે એમ। ક્લિયર। ચલો 18મો પ્રશ્ન, જઠરમાંથી થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશતો ખોરાક શાના દ્વારા નિયંત્રિત થાય છે, તો કોના દ્વારા નિયંત્રિત થાય? તો જઠરની અંદર એક સ્નાયુ આવેલું છે જેનું નામ છે મુદ્રિકા સ્નાયુ, મુદ્રિકા સ્નાયુ
ક્લિયર. ચલો આગળ જોઈએ 19માં નંબરનો પ્રશ્ન. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે? બરાબર, તો કોના દ્વારા આવે? તો માતાના રુધિર દ્વારા. માતાના રુધિર દ્વારા. ત્યારબાદ લેન્સનો પાવર, તો લેન્સના પાવર એટલે એની સંજ્ઞા છે P1/F. બરાબર, એનું સૂત્ર લખ્યું. આની રીતે ગુજરાતીમાં આપણી વ્યાખ્યા લખી દેવાની કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય છે. એફ એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ. ક્લિયર. ચલો UNEP નું પૂર્ણ નામ લખો. તો આ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એકદમ સહેલું હતું. 22મો પ્રશ્ન છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ પણ તમને આવડતો હોવો જોઈએ, એકદમ ઇઝી છે. આપણે ચોપડીમાં આપેલું છે, તમને કીધું તો IMP છે. ચલો હવે વાક્ય પૂર્ણ કરો. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુનું કદ શું થાય? વધે. અને 24મો પ્રશ્ન છે મને ઓળખો. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે, તો એમાં આવશે ટંગસ્ટન. બરાબર છે, ટંગસ્ટન. પોસ્ટ IMP વિભાગ B જે છે, જેની અંદર બે બે ગુણના પ્રશ્નો છે, જેમાંથી તમારે 10 પ્રશ્નો લખવાના છે. 2x10 પ્રશ્નો એટલે તમને પૂરેપૂરા 20 માર્ક્સ તમે ઇઝી લઈ લાવી શકો. એટલે પહેલાં 16 અને આ બીજા બે બે ગુણના, આટલું કરશો તો બી તમારે અહીંયા 36 માર્ક્સ થઈ જશે 80માંથી. બરાબર છે, તો ખાસ આ બે ગુણના પ્રશ્નો પહેલાં તો નોટબુકમાં લખી દો. બરાબર છે, જોયો. 17મો પહેલો પ્રશ્ન છે ગ્રાણ કેન્દ્રીય સૂચક એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. પછી 18મા નંબરનો જે પ્રશ્ન છે ને એ અથવામાં છે, જમીનમાં pHનું મહત્ત્વ સમજાવો. જો એ પ્રશ્ન ન લખો તો એની અથવામાં જે રાસાયણિક સમીકરણનો પ્રશ્ન છે, જો શું કીધું છે, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? કોઈ એક પ્રક્રિયા સમીકરણ દ્વારા સંયોગીકરણ પ્રક્રિયા સમજાવવાની છે. 2x પ્રશ્ન છે એટલે 4 મુદ્દા તમારે લખી દેવાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ લખો. 20મો પ્રશ્ન છે મનુષ્યના શ્વસનતંત્રના કોઈ પણ 4 અવયવોના નામ. તો સિમ્પલ, શ્વસનતંત્રના 4 અવયવોના નામ લખવાના છે. ફેફસું છે, બરાબર છે, પછી શ્વાસનળી, એવી રીતે 4 નામ લખી દેવાના. હવે જે 21મો પ્રશ્ન છે ને એ અથવામાં છે, એટલે બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમે લખી શકશો. જેની અંદર ઉપરનો પ્રશ્ન જુઓ, શું કીધું છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના નામ લખી કોઈ એકનું વર્ણન કરો. તો ગ્રોથ હોર્મોન્સ GH એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, જે હાઇટનું વધારો કરે છે, તમે એ રીતે પણ લખી શકો છો. પછી શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ આપી તેનું કાર્ય વર્ણવો. તો શુક્રપિંડ જે છે એની અંદર કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન. અને જો તમને અન્નપિંડ કહે તો ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, આ બે અંતઃસ્ત્રાવના નામ ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ 22મો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ કેન્દ્ર સીથી થોડે દૂર મૂકતા રચાતા પ્રતિબિંબ સ્થાન, પ્રતિબિંબનું માપ તથા પ્રતિબિંબનો પ્રકારની આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. જો એ પ્રશ્ન ન લખો તો એની અથવા બીજો પ્રશ્ન છે મોટવણી એટલે શું, મોટવણીનું સૂત્ર લખવાનું છે. ત્યારબાદ 2x પ્રશ્ન છે વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, એ મીટર અને પ્લગ કળની મદદથી બનાવેલા વિદ્યુત પરિપથની આકૃતિ દોરવાની છે. અને મોસ્ટ IMP પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન 100% જોવા મળશે. એટલે આ પ્રશ્ન 100% આગ બંધ કરીને તૈયાર કરી દેજો, કારણ કે એક વર્ષ સુધી તમને આ ખૂબ ઉપયોગી થશે. આ પ્રશ્ન યાદ જ રાખવાનો છે. અવરોધના શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો, મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યારબાદ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? અને ત્યારબાદ મોસ્ટ IMP પ્રશ્ન, આ બે પ્રશ્નો તૈયાર કરી દેજો, કારણ કે તમે પ્રથમ પરીક્ષામાં તો તમે પૂછાવાનું જ છે, પરંતુ જે આવનારી દ્વિતીય પરીક્ષા છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ આ પ્રશ્ન 100% હશે. ઓઝોનનું નિર્માણ જણાવી તેનું અગત્ય લખો. અને બીજો પ્રશ્ન છે એ 100% હશે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરાના બે બે મુદ્દા તફાવતના અહીંયા લખવાના છે. તો આ 2x પ્રશ્નો નોટબુકમાં લખીને ખાસ તૈયાર કરી દેજો. સોલ્યુશનની PDF જોતી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. પણ પહેલાં પ્રશ્ન સમજી લો, નોટબુકમાં લખી લો અને ખાસ તૈયાર કરવાના છે, કારણ કે 100% આપણને પૂરેપૂરા માર્ક્સ અપાવશે. વિભાગ સીની વાત કરું તો વિભાગ સીની અંદર 3x 8 પ્રશ્નો લખવાના છે, એટલે 24 માર્ક્સ તમને વિભાગ સીમાંથી મળી જશે. પહેલો પ્રશ્ન છે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા નિપજ તરીકે શું મળશે એ તમારે જણાવવાનું. પછી આ પ્રક્રિયાનું સમીકરણ લખવાનું અને આ પ્રક્રિયા કયા પ્રકારની છે તે લખવાનું. પછી બીજો પ્રશ્ન છે ખોરાપણું એટલે શું, તેને અટકાવવા શું કરી શકાય એ જણાવવાનું છે તમારે. વિષમપોષી એટલે શું સમજાવો.
અને જે 29મો પ્રશ્ન છે એ અથવામાં છે, બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે, બંને પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી થતી ખામીઓ સમજાવો, અને જો એ પ્રશ્ન ન લખવો હોય તો બીજો પ્રશ્ન છે, પરાવર્તી કમાનની આકૃતિ દોરવાની છે, ખાલી નામ નિર્દેશનવાળી ફક્ત અને ફક્ત આકૃતિ દોરવાની છે. ત્યારબાદ મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે, જલવાહક પેશી અને અનવાહક પેશીનો તફાવત, ત્રણ ત્રણ મુદ્દા લખવાના છે, કારણ કે 6 માર્ક્સનો આ પ્રશ્ન છે. ઓમનો નિયમ પણ તમને અહીંયા પૂછી શકે છે જો તમારે વિદ્યુતવાળું ચેપ્ટર હોય તો. ગોલી અરીસા માટેની નવી કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ વર્ણવો. લેન્સના પાવર પી વિશે સમજૂતી આપવાની છે, લેન્સના પાવરને અહીંયા ટોકનો જ લખવાની છે. 3 માર્ક્સનું જ પ્રશ્ન છે એટલે 6 માર્ક્સ તમારે લખવા પડે. અને બીજો પ્રશ્ન છે જે અથવામાં છે, અવરોધનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંને પ્રશ્નો અત્યારે જ તૈયાર કરી દેજો, કારણ કે તમને દર 3 પરીક્ષા, પ્રથમ વાર્ષિક પરીક્ષા એટલે કે હવે જે આવે છે આ, અને હવે આગળ આવશે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં દ્વિતીય વાર્ષિક પરીક્ષા, અને છેલ્લે ગુજરાત બોર્ડની પરીક્ષા. 3 પરીક્ષા તમારા માટે ખૂબ ઉપયોગી છે, અને 3 પરીક્ષામાં આ પ્રશ્નો તમને 100% જોવા મળશે. શ્રેણી જોડાણ લખેલું હોય કાં તો પછી સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. 100% પૂછાશે અને પૂછાશે, અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. જોઈ લો, આ લખ્યું અથવામાં છે એટલે બેમાંથી તમને જે એક લખવું એ લખવાનું. અને ત્યારબાદ 34મો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, સૌર કુકર વિશે ટૂંક નોંધ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી એટલે કે 4 ગુણનો પ્રશ્ન. 4 ગુણના અહીંયા તમને 5 પ્રશ્નો લખવાના કીધેલા છે, એટલે ટોટલ 20 માર્ક્સ તમને અપાવશે. બરાબર, વિભાગ ડીથી તમને 20 માર્ક્સ મળશે. જો તમે વિભાગ એ કર્યો, પછી વિભાગ બી, અને પછી વિભાગ ડી કરો, અને છેલ્લે વિભાગ સી કરો. બરાબર છે, વિભાગ ડી પહેલાં કરજો. મોસ્ટ ટાઈમ બી આટલા પ્રશ્નો છે, બરાબર 5 પ્રશ્નો તૈયાર કરી દો એટલે ફટાફટ તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. આ જ પ્રશ્નો તૈયાર કરી દેજો, ખાસ નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે. બીજો પ્રશ્ન છે, કુદરતી વાયુનું દહન એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર છે, તેનું સમીકરણ એક દર્શાવી દેવાનું. ત્યારબાદ મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, બ્લીચિંગ પાવડરની બનાવટ, એના ઉપયોગો લખો, અને એ ન લખવો હોય તો એની અથવામાં છે, ધોવાના સોડાની બનાવટ તથા ઉપયોગો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જે પ્રશ્ન છે બાયોલોજીનો પ્રશ્ન છે, જીવવિજ્ઞાનમાંથી પૂછાયેલો છે. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી એનું વર્ણન કરવાનું છે. જો એ ન લખવું હોય તો ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી એનું વર્ણન કરો. એટલે આ 2 પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી છે, જે તમને 100% આવનારી પરીક્ષામાં જોવા મળશે, અને તૈયાર કરવાના જ છે તમારે. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે, એના 2 ભાગ પાડી દીધા છે, એ અને બી, એટલે બંને પ્રશ્નોના 2 માર્ક્સ થશે. પહેલો પ્રશ્ન છે, વાહનોના સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસો વપરાય છે એનું વૈજ્ઞાનિક કારણ આપો. અને બીજો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. ત્યારબાદ છેલ્લો 4 માર્ક્સનો પ્રશ્ન છે, જેની અંદર 2 પ્રશ્નો છે એટલે 2 માર્ક્સના થઈ જશે. બરાબર, 2 માર્ક્સના 2 પ્રશ્નો છે. મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની મર્યાદાઓ, અને બીજો પ્રશ્ન છે, પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં રહેલી મર્યાદાઓ.